પંજાબના શિક્ષણ વિભાગે શું કર્યું કે ત્રાણું વર્ષ જૂનો એક કાયદો જે હતો એમાં એ નિયમમાં જે છે ફેરબદલ કર્યો નમસ્કાર પર હું સૌનું સ્વાગત કરું છું પંજાબે વર્ષ જૂનો એક કાયદો બદલ્યો અને એટલા બધા વાલીઓને રાહત થઈ ગઈ કે ન પૂછો વાત તમે એમ કહેશો કે વાલીઓને રાહત થઈ એટલે શું ફી માફ કરી દીધી ના ના એવું કંઈ કર્યું નથી એકચ્યુઅલમાં પંજાબના શિક્ષણ વિભાગે શું કર્યું કે ત્રાણું વર્ષ જૂનો એક કાયદો જે હતો એમાં એ નિયમમાં જે છે એ ફેરબદલ કર્યો અને એ ફેરબદલ થવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને રાહત થઈ પહેલાં એવું રહેતું હતું કે એક સ્કૂલમાંથી તમે બીજી સ્કૂલમાં જાઓ ત્યારે તમારે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે એ રજૂ કરવું પડે તમે એ રજૂ કરો તો અને તો જ બીજી સ્કૂલ તમને એડમિશન આપે આ લોકોએ શું કર્યું કે ટ્રાન્સફર સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાના નિયમમાં ઢીલાછ આપી એટલે કે હવે ટ્રાન્સફર સર્ટિફિકેટની જરૂર નહીં પડે જો બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવા માગે છે તો એ જઈ શકશે અને એના માટે ઓગણીસો ઓગણત્રીસનો જે નિયમ છે એમાં ફેરબદલ કરીને પંજાબ શિક્ષણ વિભાગે આ જે નિયમ છે એમાં ફેરબદલ કર્યો છે હવે વાત કરીએ આપણે આપણા ગુજરાતની ગયા વર્ષે જ્યારે કોરોના જ્યારે ચાલુ થયું બે હજાર વીસમાં ત્યાર પછી ફીસની જે ખાસી એવી કમઠાણ ચાલી બહુ મગજમારીઓ ચાલી ત્યારે ઘણા બધા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં મૂકવા માંગતા હતા પરંતુ આ ટ્રાન્સફર સર્ટિફિકેટની જે મગજમારી છે એના કારણે તેઓ મૂકી શકતા નહોતા અને પરિણામે વાલીઓ જે છે એ ટીસી ન મળવાને કારણે પોતાના બાળકોને એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં કે જ્યાં આગળ એ લોકોને ભણાવવા ભણાવી શકવા માટેની ક્ષમતા એ લોકોની છે ત્યાં આગળ ટ્રાન્સફર ન કરી શક્યા અને પરિણામે જે ખાસી એવી મગજમારી જે છે એ ઊભી થવા પામી છે એટલે આ નિયમ જે છે ને એ ગુજરાતમાં પણ આવે એવું ઈચ્છનીય એટલા માટે છે કારણ કે ગુજરાતમાં પણ ઘણા બધા વાલીઓ ટ્રાન્સફર સર્ટિફિકેટના અભાવે પોતાના બાળકોને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર નથી કરી શકતા જે વાલીઓ ફીસ નથી ભરી શકતા ફીસ ન ભરવાને કારણે પણ જે ખાનગી શાળાઓ છે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે એમાં અડચણ બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે કેટલીક ખાનગી શાળાઓ જે બહુ ગ્રીડી હોય છે હવે એ તબક્કે આ આ નિયમ જે છે એમાં જો ફેરબદલ કરવામાં આવે તો સરકારી શાળાઓમાં જેમ વિદ્યાર્થીઓ વધારે ગયા વર્ષે ઉમેરાયા તેવી રીતે વધારે ઉમેરાવાના ચાન્સ એટલા માટે છે કારણ કે કોરોનાને કારણે હાલમાં ઇકોનોમી ખાસી એવી ડામાડોળ થઈ છે અને એટલા માટે આ નિયમમાં ફેરબદલ થાય એ તાકીદની જરૂર છે કે બે સુવિધાઓ જ્યાં સુધી સંપૂર્ણપણે સરકાર હસ્તક નહીં થાય અને સરકાર એના પર પૂરતે પૂરું ધ્યાન નહીં આપે ત્યાં સુધી માનજો કે આપણે ડેવલપ થયેલી કન્ટ્રીઓ સમાન જીવવાનું નથી શરૂ કરતા એક છે આરોગ્ય સુવિધા એ જ્યાં સુધી સરકાર સંપૂર્ણ રીતે સરકારના હસ્તક ન હોય અને જ્યાં આગળ ખાનગી સેવા જે છે એ એક ઓપ્શનલ હોય વિકલ્પ હોય એ પ્રકારનું હોય અને બીજું એજ્યુકેશન એજ્યુકેશન પર સરકાર વધારે ધ્યાન આપે એ પણ ખૂબ જરૂરી હોય છે અને એના આ બે વસ્તુઓ જે છે એ દરેક સમાજને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે એટલે શિક્ષણ વિભાગ માટે પણ શિક્ષણ વિભાગ આ જ રીતે કામ કરે અને ટીસી જે સર્ટિફિકેટ રજૂ કરવાની મર્યાદા છે એને દૂર કરે તો ખસી એવી રાહત વાલીઓને થઈ શકે છે વેલ આવનારા દિવસોમાં શું થાય છે એ તો સમય જ બતાવશે ફરીથી મળીશું ખબર છે ડૉટ કોમ પર આ જ રીતે થેન્ક યુ સો મચ